સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. મારા દીકરાની આ હાલત થઈ, એને મંત્ર એહી અથર્વણે એહી ઉદિતે એહી, અથર્વેદના મંત્રો રાત્રે હોયમાં જેટલા રાત્રે હવન થાય, બધા તંત્રના સમજવાના. સૂર્યાસ્ત પહેલા તમારો સાત્વિક યજ્ઞ પૂર્ણ થઈ જવો જોઈએ, આને તાંત્રિક યજ્ઞ કહેલો છે. અને ઇન્દ્રશત્રોર વિવર્ધસ્વ, ઇન્દ્રશત્રોર વિવર્ધસ્વ, જ્યાં ષષ્ઠી તત્પુરુષ સમાસ થવો જોઈએ ત્યાં બહુવ્રીહી સમાસ થઈ ગયો. ઇન્દ્રને મારે એવો ઉત્પન્ન થાય, પણ એની જગ્યાએ થોડોક ભૂલ થઈ ગઈ ઉદાત અનુદાતમાં. હ્રસ્વ દીર્ઘ ને પ્લુત આવે વેદમાં, એક વેદ જ એવો છે જેમાં પ્લુત આવે. આંખ બંધ કરીને ખોલો એને હ્રસ્વ કહેવાય, ઓ એટલો સમય લાગવો જોઈએ. આ એમાં બે આંખ બંધ કરીને ખુલે એટલો સમય લાગવો જોઈએ. અને આ એને પ્લુત કહેવાય, એ વેદમાં જ આવે, બીજે ક્યાંય આવે નહીં. હું તમને કહું કે તમે લખો અહીંયા શબ્દ સમિતિ, સમિતિ લખવો હોય ને તો મી અને તી બે હ્રસ્વ જ લખવા પડે, કારણ કે હું સામાન્ય જ બોલ્યો છું. મારે મી દીર્ઘ કેવો છે સમિતિ બોલવો પડે, મારે તી દીર્ઘ કેવો છે સમિતિ કેવું પડે, મારે બે દીર્ઘ કેવા છે તો સમિતિ ભાર લગાડવો પડે. પણ અહીંયા મંત્રની ભૂલ થાય, ષષ્ઠી તત્પુરુષની જગ્યાએ થઈ ગયો બ્રહુવ્રીહી. મંત્ર આવે છે મનો જ્યોતિર્જુગદામા જસ્ય બૃહસ્પતિ જગ્નમિમંદનો વરિષ્ઠં જગ્નગોસમિમંદધાતુ વિશ્વે દેવાસ ઇહ માદયંતામો પ્રતિષ્ઠા. આને કહેવાય પ્લુત. ત્યાં ષષ્ઠી તત્પુરુષની જગ્યાએ બહુવ્રીહી થઈ ગયો, ઇન્દ્રથી મરે એવો ઉત્પન્ન થાય. અને 8 દિવસ સુધી રાત્રિના હવન કર્યો ને એમાંથી અગ્નિમાં તેજમાંથી એક ઉત્પન્ન થયો રાક્ષસ જેવો મોટો પુત્ર. આવડો બધો મોટો પુત્ર ઉત્પન્ન થયો કે એ સમયે એને જોઈને ડરી ગયા સ્પષ્ટા પોતે યજ્ઞમાંથી. અને બહાર નીકળીને એને પ્રણામ કર્યા, પિતાજી પ્રણામ, હું તમારા દ્વારા ઉત્પન્ન થયો, તમારા કારણે હું તમારો દીકરો ગણાઈશ. ત્યારે પિતાજી રડતા રડતા બોલ્યા, સ્પષ્ટા કહે કે તું મારો જો પુત્ર કહેવાય તો જે મરી ગયો વિશ્વરૂપી તારો ભાઈ કહેવાય. ત્રિશિરા, તારા ભાઈનો તારે બદલો લેવાનો છે. વૃજિન એટલે દુઃખને હરણ કરવા વાળો તું છે. વૃજિન શબ્દનો મતલબ થાય દુઃખને હરવા વાળો, અને તું મારા દુઃખને હરવા વાળો છે. એટલે હે વૃજિન, તારું નામ હું વૃત્ર પાડીશ. નામ પડ્યું વૃત્ર, અને રાક્ષસ જેવી વૃત્તિ એટલે અસુર, પોતા માટે જીવતો એટલે વૃત્રાસુર નામ પડ્યું છે. અને આ વૃત્રાસુરને કહ્યું કે સૌથી પહેલા તો મારાથી મંત્ર બોલાઈ ગયો, એનો જવાબ મળ્યો કે ઇન્દ્રથી તું મરીશ. મારે તો ઇન્દ્રને મારવા માટે તને મોકલવો છે. બેટા ઇન્દ્રને મારવું હોય તો તું ગંધમાદન પર્વત ઉપર જા અને જા અંબિકાની આરાધના કર. અંબિકાની આરાધના કર ને તને વરદાન મળશે, ને વરદાન મળશે એ વરદાન તું ન મરે ને એવું વરદાન લેજે. ગંધમાદન દેવી ભાગવતમાં કથા થોડીક અલગ છે કલ્પભેદના કારણે. અને જેવું ગંધમાદન ઉપર પર્વત ઉપર ગયા અને પર્વત સાથે એને જગદંબિકાનું આરાધના કરી, જગદંબાએ બ્રહ્માજીને મોકલા કે જાઓ એને શું જોઈએ છે. કહ્યું કે હું કોઈથી મરું નહીં, કે મરવું તો પડે. એને કહ્યું કે હું કોઈ અસ્ત્ર, કોઈ શસ્ત્ર, કોઈ લોખંડ, કઠોર પદાર્થથી મારું મૃત્યુ જ ન થાય. કોઈ કઠોર પદાર્થ મને મારી ન શકે, અને હલકો પદાર્થ થોડો મારી શકે. એને વિચાર કર્યો, કોઈ લોખંડ, અસ્ત્ર, શસ્ત્ર, કઠોર પદાર્થથી મારું મૃત્યુ ન થાય. કહ્યું કે જા તથાસ્તુ. અને પછી આવ્યો છે આ વૃત્રાસુર, જે આવે એ બધાને ભક્ષણ કરી જાય, પેટમાં પૂરી જાય. પિતાજીને કહ્યું આજ્ઞા તો કરો પિતાજી, એક સેકન્ડમાં સૂર્યના કિરણોને રોકી દઉં. પિતાજી કે નહીં, તમે કહેતા હોય તો પૃથ્વી છે એ પૃથ્વીને હલબલાવી દઉં, આ જેટલા પહાડો છે એનો ચૂરો બનાવી નાખું, સમુદ્રને એક જ આચમનમાં પી જાઓ. કહ્યું કે નહીં, તારે મારવાનો છે ફક્ત ને ફક્ત ઇન્દ્રને, જે વચ્ચે દેવતાઓ આવે એને પણ તું મારજે. અને જ્યારે દેવતા ઉપર આક્રમણ થયું જબરદસ્ત, ત્યારે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહ્યું કે બસ એક જ ઉપાય છે, હવે તો આપણે એવા ભગવતીના શરણે જઈએ, ભગવતી કદાચ તમને ને મને બચાવે. કારણ કે આ ઇન્દ્ર છે, એ ઇન્દ્ર કહે કે મને મારી નાખશે. તો ઇન્દ્રને કહ્યું કે તમે બ્રહ્મ હત્યા તો કરી જ છે, એક બ્રાહ્મણના દીકરાને માર્યો છે, વિશ્વરૂપ ત્વષ્ટા એટલે આદિત્ય, અને રડી પડ્યા હતા ત્યારે ત્વષ્ટા. તમે વિશ્વરૂપને માર્યો છે એટલે આ ઇન્દ્ર તમે બ્રહ્મ હત્યા તો લાગી છો, અને બ્રહ્મ હત્યા લાગી છે તો એ બ્રહ્મ હત્યા લાગવાના કારણે ઇન્દ્ર એના પદ ઉપરથી નીચે પડ્યા અને માન સરોવરમાં
1000 કાણાઓ પડી ગયા હતા. માનસરોવરમાં જતા રહ્યા બધું છોડી, ને આ તરફ બધા દેવતાઓ પ્રાર્થના કરે કે આને મારવો હોય. ત્યારે જગદંબાનો બધાએ આશ્રય લીધો. જગદંબાએ પ્રસન્ન થઈને કહ્યું કે આને જો મારવો હોય તો એક જ રીતે તમે મારી શકો. એક તો તમારે જે ફીણ આવે સમુદ્રમાં, એ ફીણથી આને મારવાનું છે. પણ એ ફીણ તમે મારશો ને પછી વજ્રનો ઘાત કરશો તો મરશે. ક્યું વજ્ર? કે વજ્ર તમારે બનાવવું પડશે. કેવી રીતે બનશે? એને મારી ઉપાસના કરેલી છે તો મારી ઉપાસનાના કારણે જ એનું વિલીનીકરણ થશે. જેણે આ જીવન મારી ઉપાસના કરી હોય, જેના હાટકે હાટકા મારા ભગવાનના, મારા જપથી આ હાટકે હાટકા, જેના શરીરના હાટકા મારા મંત્રમય બની ગયા હોય, એના હાટકાનું વજ્ર બનાવો તો થઈ શકે. ને કહ્યું કે એવા કોણ છે? કહ્યું કે એવા દધીચી નામના ઋષિ છે. આ ઋષિના હાટકાઓનું વજ્ર બનાવો તો થઈ શકે. અને કહી શકાય કે આ દધીચી સૌથી વધારે આપણા સૌરાષ્ટ્રમાં રહ્યા. તમે પુરાણો વાંચો તો દધીચી રેવતાચલમાં રહ્યા. હા, તમે સ્કંદ પુરાણ વાંચો અને સ્કંદ પુરાણમાં પ્રભાસખંડ વાંચો તો દધીચીના ચરિત્રો છે. દધીચી સૌથી વધારે, મને એવું છે, દધીચી કદાચ નગી ચણામાંથી પણ નીકળ્યા હશે. સતત માનું ભજન કરતા શિવ અને શક્તિના ઉપાસક હતા. દધીચીએ વિરોધ કર્યો તો દક્ષના યજ્ઞમાં. ખબરદાર, જો કોઈ પણ મારા શિવ વિશે નિંદા કરશે તો યજ્ઞ છોડીને ભાગી ગયા હતા. શિવ અને શક્તિના પરમ ઉપાસક. દધીચીનો ફોટો જોયો તો લાગે ભસ્મ લગાડેલા, વચ્ચે એક લાલ કંકુનું તિલક, એટલે સમજવાનું કે આ શિવ અને શક્તિના ઉપાસક છે. આ શક્તિના ઉપાસક અહીં બધામાં ફેર્યા છે. નગી ચણામાંથી પણ નીકળ્યા હશે. મને એવું લાગે કે આજે પણ એનો આશ્રમ, દધીચીનો એક આશ્રમ અહીંયા વિસણવેલ ગામમાં છે. વિસણવેલ ગામમાં એ દધીચીનો આશ્રમ છે. અને એની બાજુમાં જ એક ગામનું નામ છે, દેવધરા ગામનું નામ છે. ત્યારે મને ખબર પડી હશે કે આ દેવધરા એટલે દેવધરા, દેવતાને ઉતરવાની ધરા, પૃથ્વી, એને દેવધરા કહેવાય. અને અશ્વિની કુમારો અહીંયા જ આવ્યા હતા. અશ્વિની કુમારો બંને લોકો આવ્યા દધીચી પાસે. દધીચીને કહ્યું કે દધીચી અમને બ્રહ્મ વિદ્યા આપો, અમારે બ્રહ્મ વિદ્યા જોઈએ. કે બ્રહ્મ વિદ્યા ના આપી શકું, એ મનાય છે. ઇન્દ્રે કહ્યું કે આ બ્રહ્મ વિદ્યા કોઈને આપશો હું તમારું મસ્તક કાપી નાખીશ. તો આ બંને ડોક્ટરો હતા, વૈદ્ય અશ્વિની કુમારો, અને વૈદ્ય છે એ શુદ્રમાં આવે. શુદ્રને વિદ્યા ન અપાય, ઇન્દ્રનું કહેવું એવું છે. પણ તમે અમને આપો આ વિદ્યા, અમે એનો સદુપયોગ કરશું. ભલે અમે કાર્ય કરીએ છીએ સેવા કરવાનું, પણ સેવાથી પણ કોઈને ઉપયોગી થશે, અમને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એક કામ કરો, અમે તમારું મસ્તક કાપી લઈએ, મસ્તક કાપીને ત્યાં ઘોડાનું મસ્તક લગાડી દઈએ. તમે અમને જ્ઞાન આપી દો, પછી આવીને કદાચ ઇન્દ્ર મસ્તક કાપી નાખે તો ઘોડાનું મસ્તક કપાશે, પાછું તમારું મસ્તક અમે લગાડી દઈશું. અને એ કહે કે તમે આવ્યા તો છો ને, એ સ્વાગત કર્યું એ બીજી કોઈ ભૂમિમાં નહીં, દેવધરા નામની ભૂમિ, એટલે ગડુ પાસેનું આ વિસણવેલ પાસેનું ગામ. કહ્યું કે અહીંયા નહીં, કોઈ એવી જગ્યાએ જઈને તમને જ્ઞાન આપું કે ત્યાં કોઈ જોઈ ન જાય. એમ જતા જતા સમુદ્રના કિનારે ગયા હશે, આ મારું અનુમાન થયો. એ સમુદ્ર કિનારે ગયા હશે અને સમુદ્ર કિનારે એક ગુફા હતી, એ ગુફામાં પ્રવેશ કરી ગયા. એ ગુફા બીજી કોઈ નહીં, એ આદરી ગામની બાજુમાં આવેલી ગુફા હશે, એની અંદર પ્રવેશ કરી ગયા. ઘોડાનું મસ્તક લગાડ્યું ને ત્યાં બ્રહ્મ વિદ્યા આપી. એટલે ઘોડાના મસ્તકથી જે બ્રહ્મ વિદ્યા આપવામાં આવી એને હયશિરા નામની, એ બ્રહ્મ વિદ્યાનું એક નામ છે હયશિરા, દેવી ભાગવતમાં એનું પ્રમાણ છે. એ બ્રહ્મ વિદ્યા હયશિરા નામથી પ્રસિદ્ધ થઈ. ઘોડાનું મુખ લગાડ્યું, મસ્તક કાપ લીધું, એ ઘોડાના મુખથી આખું જ્ઞાન આપ્યું. અને પછી જ્ઞાન આપ્યું, કોઈ જોઈ ન જાય, ત્યારે આ અશ્વિની કુમારોએ પ્રાર્થના કરી કે અમારી તમને વિનંતી છે, વિદ્યા ત્યાં જ ફલિત થાય જ્યાં તીર્થ હોય. ત્યાં મહાદેવની બાજુમાં હોય, મહાદેવના સાનિધ્યમાં વિદ્યા મેળવે ફલિત થાય. તો અમારી વિદ્યા ફલિત થાય એટલે મહાદેવનું કંઈક કરો. એક શિવલિંગ સ્થાપી દધીજીએ, કે આ જ્ઞાન દેનારો બીજો કોઈ નહીં, મહાદેવ જ છે. શિવલિંગની પૂજા કરી, પણ તીર્થ હોય તો અમારી વિદ્યા ફલિત થાય. આ તો તીર્થ નથી કંઈ. અને એ સમયે ગુફાની અંદર ગુપ્ત રીતે ગંગાજી પ્રગટ કર્યા. એ ગુપ્ત ગંગા તરીકે આજે પણ આદરીમાં એ ગુપ્ત ગંગા છે. ગંગાજી પ્રગટ થયા. ગંગાજીના 100 મુખ છે. આમ તો 1000 મુખવાળી ગંગા છે. ગંગાજી ક્યાં ક્યાં પ્રગટ થયા છેલ્લા દિવસે હું કહીશ. જ્યાંથી ગંગાજી નીકળે એના એ મુખ કહેવાય. આમ વિચારો સરસ્વતીના કેટલા મુખ. એક પ્રાચીમાં નીકળી એ સરસ્વતીનું એક મુખ, એક સિદ્ધપુર પાટણમાં નીકળી એ સરસ્વતીનું મુખ. એના પછી આગળ જાઓ બદ્રીનાથ અને કેદારનાથ, માના પાસેનું જે તીર્થ છે, એ માના પાસેનું જે તીર્થ છે એ પણ એક સરસ્વતીનું મુખ કહેવાય. અને એ સરસ્વતીના મુખવાળી આ વાત છે. એટલે
અહીંયા અલગ અલગ મુખોની વાત છે, તો ઇન્દ્ર કોઈ વાત, કારણ કે અડધો કલાક છે, વૃત્રાસુરની વાત કરતી બહુ સરસ વાતો છે, અને એક એટલું મોટું પાત્ર છે, મને વૃત્રાસુરનું પાત્ર ખૂબ ગમે. વૃત્રાસુરે ભગવતીની આગળ એને જ્યારે વજ્રનો પ્રહાર કર્યો ત્યારે જે માગ્યું છે ભાગવતજીમાં, મને તો જ્યારે જ્યારે એ સ્તુતિ ગાઉં ને ત્યારે મારી આંખમાં પાણી આવી જાય, મને એમ થાય કે વૃત્રાસુરે શું માગ્યું છે. અને અહીંયા જે અશ્વિની કુમારોએ મસ્તક કાપીને જે ઘોડાનું મસ્તક લગાડ્યું હતું, એ વિદ્યા મેળવીને ગુપ્ત ગંગા પાસે એ ગુફાની અંદર આખી વિદ્યા મેળવી, અને વિદ્યા મેળવ્યા પછી પાછું મસ્તક લગાડી દીધું, અને દધીચી બધામાં ફેર્યા. મને એમ લાગે કે દધીચી એ થોડોક જપ માં ભવાનીનો કદાચ ચોરવાડમાં પણ કર્યો હશે, ને માં ઝુંડ ભવાની તરીકે આજે પણ ત્યાં બિરાજી છે. એ ગુપ્ત ગંગામાં ભગવતીનું જેને ભજન કર્યું, જેને સતત ભગવતીનું ભજન કર્યું, મને એવું લાગે કે વર્ષો પછી ત્યાં મહાદેવનું જ મંદિર હતું, પણ વર્ષો પછી ત્યાંના મત્સ્યારા લોકો હતા, એને દૂર કરવા માટે કોઈ જ્યોત જલાવીને આજે મહાકાળી ત્યાં બિરાજા, કદાચ દધીચીએ ત્યાં જપ કર્યો હશે મહાકાળીનો, એટલે આજે એ આદરીમાં મહાકાળી બિરાજા. અને કદાચ આ વિસણવેલની બાજુમાં ગળું થાય, એટલે ગળુંની સમુદ્ર કિનારે આપણા સૌરાષ્ટ્રમાં દધીચી ફેર્યા હશે, એને કદાચ જપ કર્યો હશે, એટલે ભવિષ્યમાં કોઈ રાજાએ ઝુંડ ભવાનીની પણ સ્થાપના કરી હશે. જ્યાં જ્યાં દધીચીએ જપ કર્યો ત્યાં બેસણા થયા હશે. મને એવું લાગે કે દધીજી કદાચ નગીચાણામાં જ્યાં પીછળનું સ્થાનક છે ત્યાં પણ કદાચ ભગવતીનો જપ કરી ગયા છે. એ જપ કરવાના કારણે ભગવતીના ત્યાં બેસણા છે. બાકી તો એ ત્યાં મંદિર થવું જેની જગ્યાએ અહીં ન થવું જોઈએ, વા ન થવું જોઈએ, ગામના પાદરમાં ન થવું જોઈએ, પણ મને એવું લાગે કે ત્યાં ત્યાં દધીજી બેઠા છે. આ આપણા આ જૂનાગઢ જિલ્લામાં પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં જ્યાં દધીજી ફરીને જ્યાં જગદંબાનો જપ કર્યો ને ત્યાં મારી માના બેસણા ત્યાં છે. દરેક જગ્યાએ ભગવતી બેઠા છે. This is my philosophy. આ મારું ચિંતન છે. ઇતિ મદીય ચિંતનમ. આ મારો વિચાર છે. આવું કદાચ હોઈ શકે. અને એ ભગવતી જ્યાં જ્યાં જપ કર્યો ને એ જપ કરતા કરતા દધીચી પહોંચ્યા છે નૈમિષારણ્યમાં. એનો આશ્રમ છે નૈમિષારણ્યમાં. દધીચીના આશ્રમ પાસે દેવતાઓ ભેગા, કેટલા સ્વાર્થી જોજો તો ખરા. એ સ્વાર્થીઓ ત્યાં દેવતાઓ પહોંચ્યા, દેવતાઓએ હાથ જોડીને વિનંતી કરી કે દેવતાઓનું એક કાર્ય પડ્યું છે, જો તમે કૃપા કરો તો એ કાર્ય માટે તમે એક જ કામ આવી શકો એમ છું. કેમ? એક વૃત્રાસુર નામનો રાક્ષસ ઉભો થયો છે ને માં ભગવતી આજ્ઞા કરી, જેણે આખું જીવન મારો જપ કર્યો, જેના હાડકા મારા મંત્રમય બની ગયા છે, એનાથી વજ્ર બનાવો તો એ મરે. તો તમારા હાડકા જોઈએ, વિચારો, એક લેશ માત્ર હાડકા માગતા, હાડકા માગે એટલે મરી જવાની વાત. મારા માટે તમે મરી જાવ તો તમે કોઈ મરી જાવ? બધાય કે બ્રાહ્મણો બધાય માગવા વળાવે, મને કહેવાની ઈચ્છા થાય ત્યારે જરૂર પડે ત્યારે સમાજને પોતાનો જીવ પણ આપી દે એવા દધીચી જેવા પણ થયા છે. તમારા તમારા જ અન્ન થયા, લોહી અને શરીર બન્યું છે, તો તમારા જ માટે હું મારું શરીર પણ અર્પણ કરી દઈશ. એની પત્ની હતી સુવર્ચા. પત્ની હોય તો આ ન કરી શકે ને. પત્નીને કહ્યું કે બાજુના આશ્રમમાં સેજ જઈ આવો ને, ત્યાં ગાયોની સંભાળ કરી આવો. જેવા ગયા તો આખા શરીરમાં ગોળ અને ઘી લગાડ્યા છે, અને એક દર્ભની ગાય ઉભી કરીને પાણી છાંટીને કામધેનુ ગાય બનાવી, શરીર છાંટી ગઈને હાટકારિયા લઈ ગયા. એ હાટકામાંથી વજ્ર બનાવ્યું છે અને ખોપરીમાંથી બ્રહ્માસ્ત્ર બનાવ્યું છે. અને જ્યારે સુવર્ચાના પત્ની આવ્યા ગયા તો એ આશ્રમમાંથી ગાય ચાટી ગઈ હતી, હાટકાઓ પણ કઈ હતા નહીં. ને આખો વૃત્તાંત ત્યાંના એક બે સેવક લોકોએ કીધું કે દેવતા આવી રીતે હાટકા લઈ ગયા. સુવર્ચા રેડા, એટલા બધા સ્વાર્થીઓ છો કે મારા પતિના હાડકા લઈ ગયા. હે દેવતાઓ, હું તમને શ્રાપ આપું છું, તમે બધા સ્વાર્થી રહેશો, જીવનભર સ્વાર્થી રહેશો. હવે મારા પતિ નથી તો મારે પણ જીવવું નથી. ચિતા ખડકી છે. સતી થવા માટે આ સુવર્ચા ચિતા ઉપર ચડી ગયા. કહ્યું કે લગાવી દો આગ. ઋષિકુમારોને કહ્યું, પણ ઉપરથી આકાશવાણી થઈ કે હે સુવર્ચા, તમારે સતી થવાની જરૂરિયાત નથી. કહ્યું કે મેં પતિવ્રતાનો નિયમ લીધો, તો મારા પતિ ન રહે તો હું પણ ન રહું. પતિ જતો રહે પછી પત્નીનું જીવન બેકાર થઈ જાય. તમારો સાથી જતો રહે એ તો જેના પત્ની જતા રહ્યા હોય એને ખબર પડે. તમારી એક એક પળનું ધ્યાન રાખવા વાળી, તમારે ક્યારે ચા જોઈએ, ક્યારે તમારે ઘોડી જોઈએ, ક્યારે તમારે છાપું વાંચવું જોઈએ,
ત્યારે તમારે કેવા કપડા જોઈએ, તમારું દરેક કામ કરવા વાળી તમારી ધર્મ પત્ની વહી જાય, પછી દીકરા ને દીકરીઓ એવી સેવા ન કરી શકે, એટલે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. પત્નીઓ જે તમારી સેવા કરી શકે, પતિ અને પત્ની વચ્ચે ઐક્ય ભાવ થઈ ગયો હોય, બેના હાથની રેખાઓ એક થઈ ગઈ હોય, અને પતિ જેમ એકલો થઈ એટલે સતી પ્રથાઓ હતી, અને ક્યારેક ક્યારેક પતિ વિના રે તો એને નુકસાન પણ, 80% સ્ત્રી મરી જાય, પતિ મરી જાય, એટલે 20% જીવિત હોય, એ આમ જીવવું એના કરતા શરીર છોડી દેવું, એમ વિચારીને જવા ગયા તો આકાશવાણી થઈ કે પતિવ્રતા ભલે હોય પણ તમારા પેટમાં એક બાળક છે, બાળ હત્યા લાગશે, બાળક મરશે, એટલે એ બ્રાહ્મણનું બાળક, એટલે તમને બ્રહ્મ હત્યા પણ લાગશે. ચિતા ઉપરથી નીચે ઉતરા છે, બાજુમાં એક પીપળાનું વૃક્ષ હતું, ત્યાંથી કાળો પથ્થર હતો, એ કાળો પથ્થર લઈ પેટ ચીરી નાખ્યું, ચીરીની બાળકને બહાર કાઢી અને પીપળાના વૃક્ષ નીચે રાખ્યું. એ બીજા કોઈ ઋષિ નહીં, બાળક પિપલાદ ઋષિ બેના પીપળાના નીચે મોટા થયા. અને આ શું વરચાય, બધા કહે ને કે આપણે ઓપરેશન કરાવીએ, ઓપરેશન કરાવીએ, આ ઓપરેશન સિઝેરિયનની પદ્ધતિ મેડ ઇન ઇન્ડિયા છે. સૌથી પહેલા શું વરચાય, પેટ ચીરીને બાળક કાઢ્યું. આ આખા વિદેશના લોકોએ આમાંથી, મને એમ લાગે કે આમાંથી આ પ્રયોગ કર્યો હશે, પેટ ચીરીને બાળકને બહાર કાઢ્યું છે, અને પછી સતી થઈ ગયા પોતાના પતિની પાછળ. અને આ વૃત્રાસુર જેવો બધાને મારતો મારતો ત્યાં પહોંચ્યો છે, એ સમયે હાથમાં વજ્ર વજ્ર લઈને ઇન્દ્ર આવી ગયા છે. અને એ સમયે જોયું તો સામે વજ્ર હતું, પણ વો સંમતા વિહ મૃત્યુ દુરાપો, ગાયું છે વૃત્રાસુરે, ચતુર્શ્લોકી તો ગાય જ છે, પણ એ પેલા કહ્યું કે બે મૃત્યુ દુર્લભ છે આખી જીવનમાં, દ્વો સંમત સંમતા વિહ મૃત્યુ દુરાપો, દુર્લભમાં દુર્લભ બે મૃત્યુ છે. એક યદ બ્રહ્મ સંધારણયા જીતાસુ, ઇન્દ્રિયોને જીતી અને બ્રહ્મનું ચિંતન કરતા કરતા યોગમાં પોતાનો દેહને છોડી દેવો, પ્રાણ ત્યાગી દેવો, એ મૃત્યુ એક સૌથી શ્રેષ્ઠ છે. અને બીજું મૃત્યુ છે યુદ્ધ ભૂમિમાં મોખરે રહી જજુમતા જજુમતા, ક્યાંક ગાયો બચાવવા માટે, ક્યાંક દેશ બચાવવા માટે શહીદ થઈ જવું ને, આ બે મૃત્યુ સર્વથી શ્રેષ્ઠ છે. આ હિમારા બાપાની જેમ કાતો ખપી જવું એ મૃત્યુ શ્રેષ્ઠ છે, કાતો યોગમાં બધી નિંદ્રિયોને વશ કરી અને પ્રાણ ત્યાગવો એ શ્રેષ્ઠ છે. દો સંમતાવિ મૃત્યુ દુરાપો, યદ બ્રહ્મ સંધારણયા ભાવ છે, અદ્ભુત ભાવ છે. ઓહો
ગરુડાસુર કહે કે હવે તો ઘા કરો અને મને મારી નાખો, કારણ કે આની અંદર મારી ભગવતીના મંત્રો મને દેખાય છે. આ મંત્રોનો સ્પર્શ થાય તો એ મારી મુક્તિ મળી જાય. મારે કઈ નથી જોતું, ભગવતી બસ તારો આશરો જોઈએ છે, અને તને મળવા માટેની મારી ઉત્કંઠા કેટલી છે. જેમ પ્રતીક્ષા કરતા મારી અંદર પ્રતીક્ષા છે, મારી અંદર આતુરતા છે, મારી અંદર ઉત્કંઠા છે, મારી અંદર તડપ છે, અંદરની મારી તત્પરતા, મારી તન્મયતા, મારી ઉત્કંઠા, મારી આતુરતા, મારી પ્રતીક્ષતા એ પ્રભુ કેવી છે. જેમ એક માતાની રાહ જોતા પક્ષીઓ, જેને પાંખ ના આવી હોય એની પક્ષીઓ, કે મારી માં કઈ ખોરાક લઈને આવે ને, જે પ્રતીક્ષા કરતા હોય ને, જે પક્ષીઓને પાંખ ના આવી હોય ને, જે પ્રતીક્ષા કરતા હોય માની, એમ હે ભગવતી, હે માં પીછળ, તું મારા ઘરે પણ વિચારોના રૂપમાં પધાર, એવી પ્રતીક્ષા હું પણ કરું છું. સદ વિચારો, સદ સૌભાગ્ય મારા ઘરે પધારે ત્યારે સમજવાનું કે માં પીછળના પગલા થયા છે.
તમે કેટલું સુંદર તપ, તમે કેટલા નિર્મળ, તમે કેવા વખાણ કર્યા. તમારે ક્યારેક કોઈના વખાણ કરાવવા હોય સામેથી તો કહેવાય કે તમે યાર ગિરનાર ગયા ને અંબાજી સુધી ગયા, 10,000 પગથિયામાં થોડાક 5,000 ઉપર ગયા હોત તો ત્યાં ઉપર દત્તાત્રેય છે ને સામે વાળાથી પછી બોલાઈ જાય, રે હું તો ત્યાંય ગયો, દત્ત બાવની ને બાવન પાઠે ગયા, એમ બોલાઈ જાય એટલે પુણ્ય ક્ષય થઈ જાય. અને આ પુણ્ય ની વાત કરી કે ભાઈ મેં તો તળાવો ગળાવડાવ્યા, આ કર્યું તે કર્યું, બધું ગાવા માંડ્યા, અને ગાવા માંડ્યા એટલે બધું પુણ્ય ક્ષય થવા માંડ્યું. પુણ્ય ક્ષય થયું એટલે પુણ્ય ના પ્રતાપે ઇન્દ્ર ની ગાદી ઉપરથી એ નીચે પડવા માંડ્યા. ઇન્દ્ર હસવા માંડ્યો કે તારો પુણ્ય ક્ષય કરવા માટે તો તારી પાસે વખાણ કરાવડાવ્યા. સૌથી મોટો દોષ આત્મશ્લાઘાનો છે, તમે પોતાના વખાણ કરો ને પોતે કરેલું ગાઈ જાઓ પાણી ભરી જાય, પોતાએ કરેલું ગાવું જ ન જોઈએ. પાપ છે એ જાહેરમાં પોકારી લેવાય અને પુણ્ય છે ગુપ્તમાં કરાય. પુણ્ય અપ્રગટ હોય, પાપ જાહેરમાં પોકારી દેવાય. જેમ જેસલે પોકાર્યા બધાને, જેસલે કહી દીધું જાહેરમાં કે આ પાપ જાહેરમાં પોકાર લો એટલે એનું વિસર્જન થઈ જાય, એ ડિવાઈડ થઈ જાય પાપ, અને પુણ્ય પણ જાહેરમાં પોકાર લો એટલે એ ડિવાઈડ થઈ જાય. એટલે અહીંયા પાપ પોકારી લે તો એ પાપ જતું રહે, એમ પુણ્ય બોલી ગયો એટલે પુણ્ય ક્ષય થઈ ગયું. અને પુણ્ય ક્ષય થયું એટલે ઉપરથી નીચે પડતા ત્યારે હસતા હતા જયાજી, વચ્ચે અષ્ટક મળ્યા એને. અષ્ટક કે તમે તો મૂર્ખ છો, તમને ઇન્દ્રના પદ ઉપરથી પછાડીને તમે હસો છો કે હું પડ્યો નથી, મને પછાડ્યો નથી, હું પડ્યો છું. થાય છે, મને ખબર હતી કે મારા વખાણ કરવા આવે, હું મારા વખાણ કરી મારા પુણ્યની વાતો ગાઈ નાખીશ, મારું પુણ્ય ખલ્લાસ થશે ને મારે ગાદી છોડવી પડશે. પણ કે તમે આમ કેમ કર્યું કે મારે ઇન્દ્રની ગાદી નથી જોતી, કે કેમ કે ગાદી ઉપર બેસ્યા પછી મને મારી ભગવતી ભૂલાઈ ગઈ એટલે મારે એવી ગાદી નથી જોતી, જ્યાં મારો ભગવાન જ્યાં મારી ભગવતી ભૂલાઈ જાય એવું મારે પદ ન જોઈએ. અને જોજો જેટલા નેતા હોય એને મોટા પદ મળી જાય પછી એનાથી ધર્મ કર્મ બંધ થઈ જાય, ઓછા થઈ જાય. વિચારો, તમે જ તમારા નજીકના લોકોને વિચારો, જ્યારે એ સામાન્ય માણસ હતો ત્યારે કેટલું કરી શકતો. હમણાં જ એક રિલાયન્સના બહુ મોટા માણસ આવ્યા હતા, એ બહુ રોકાઈ ન શક્યા, બહુ મોટા માણસ જેની પાસે, હું આમ થોડુંક કહીશ તો અતિશયોક્તિ લાગશે તમને, જેનો 4 કરોડ રૂપિયા જેનો પગાર છે, 4 કરોડ રૂપિયા એનું એનું પેકેજ છે 4 કરોડ, જે ચાર્ટર પ્લેન લઈને આવ્યા હતા સ્પેશિયલ. હમણાં જ માં ભવાનીનો થાર ધરાવવા આવ્યા હતા ને એમાં સંકલ્પ કરવા માટે હું અહીંયા તમારે ત્યાં કથા કરવા આવ્યો, અને આગલા દિવસે અમાસના દિવસે એને સંકલ્પ કરાવીને આવ્યો, જે નંબર 2 ઉપર છે, પેલા એના માલિક ને બીજા નંબર ના. હું આ તમને એવા માટે વાત કરવા માંગુ, એની પાસે સમય નતો, સંકલ્પ તો માંડ કરાયો નીકળી ગયા, જેની માટે એક મિનિટનો પણ જેની પાસે સમય નથી. ત્યારે મને એવું થયું કે બહુ મોટા બનીએ ને ત્યારે સમય હાથમાં રહી નહીં, તમે તમારો સમય તમારા પોતાના માટે ન કાઢી શકો, ભગવાન માટે સમય ન કાઢી નાખીએ. અને જેટલા મોટા થાય એટલે મોટા થાય એટલે ભગવત ભગવાન માટેનો સમય ઓછો થઈ જાય, એ તો ભગવાનનું ભજન પણ કરે છે. એ છે બીજા રિલાયન્સના ત્રીજા નંબરના યોગેશભાઈ પાઠક આવ્યા હતા, અને એ કોઈ રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ છે એટલે એનો ઉલ્લેખ કર્યો કે એમ નહીં, પણ એ માણસ એટલો બધો કરોડો લોકોની વચ્ચે, અબજો લોકોની વચ્ચે આટલો વ્યાપાર કરવા હોવા છતાં પણ એ ભગવાનનો સૌથી મોટો ભક્ત છે. જેટલા ચોરવાડમાં મંદિરો છે ને એ ટોટલી શિવ મંદિરો પોતે બંધાવ્યા, પાછળ પોતે ઊભા કર્યા. એને હમણાં 50-60 લાખનો ખર્ચો કરી, કરોડોનો ખર્ચો કરી રુદ્રાક્ષોત્સવ કરાવ્યો, રુદ્રાક્ષની લિંગ બનાવી, એટલો બધો ખર્ચો કરીને. પણ આવા સમયમાં એ ખર્ચ, આવા આધુનિક બોમ્બેમાં રહેવા છતાં પણ આવા વિચારો આવે ને, એના દાદાએ, એના દાદા ચોરવાડ માર્યા, જે ગામમાં શિવ મંદિર હોય ત્યાંનું એને જલ નથી પીધું, એવા પવિત્ર કુટુંબમાંથી છે. આજે એ પતિ પત્ની બંને પણ લોકોનું કલ્યાણ કેમ થાય, અમારી પ્રોપર્ટી ન વધે તો કંઈ ન વધે, અમારે કંઈ નથી પ્રોપર્ટી વધારવી, પણ અમારું ચોરવાડ સારું રહે એવી